સુસ્વાગતમ, નમસ્કાર. ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ ઇનસાઇડ ઓફિશિયલમાં આપનું સ્વાગત છે. ઇનસાઇડ ઓફિશિયલના અત્યાર સુધી રજૂ થયેલા બે એપિસોડને આપના તરફથી મળ્યો છે પ્રચંડ પ્રતિસાદ. આપના ફીડબેક થકી અમો અમારા કાર્યક્રમને બનાવી રહ્યા છીએ નમૂનેદાર. આપના ફીડબેક બદલ તમામ દર્શકોનો આભાર. ઇનસાઇડ ઓફિશિયલ એટલે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની આજુબાજુ બનતી ઘટના પર પ્રકાશ પાડતો ટેલિવિઝન દુનિયાના ઇતિહાસનો એકમાત્ર કાર્યક્રમ. ઇનસાઇડ ઓફિશિયલના આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલીની કાર્યવાહીને કેમ લાગી છે બ્રેક. આઈએએસ અધિકારીઓની બદલીની થનારી કાર્યવાહી દરમિયાન ઇન્ડસ્ટ્રીઝ વિભાગના કોણ બનશે ઇન્ચાર્જ. ઇલેક્શન કમિશનમાં લાંબા સમયથી મહત્વની પોસ્ટ છે ખાલી. કોની થશે ઇલેક્શન કમિશનમાં એન્ટ્રી? દિલ્હીમાં મહત્વની પોસ્ટ ઉપર બિરાજમાન થશે ગુજરાત કેડરના આઈએએસ, તો બીજી બાજુ સીબીઆઈની ટોપ પોસ્ટ ઉપર પહોંચશે ગુજરાત કેડરના આઈપીએસ, અને છેલ્લે રાજ્ય સરકાર સનદી અધિકારીઓ સામે શા માટે નથી આપતી પરવાનગી? પણ સૌપ્રથમ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલીમાં શા માટે પડી વધુ એક મુદત. આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલીની કાર્યવાહીમાં ફરી પડી મુદત. લોકો જેમ કાગડોળે વરસાદની રાહ જોતા હોય છે તેમ સરકારી અધિકારીઓ પણ લાંબા સમયથી પોતાની બદલી અંગે રાહ જોઈ રહ્યા છે. છેલ્લા પખવાડિયાથી એવું લાગતું હતું કે બદલીના ઓર્ડરો નીકળશે, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે બદલીની રાહ જોઈ રહેલા અધિકારીઓએ ન માત્ર એક સપ્તાહ કે બે સપ્તાહ, તેમને રાહ જોવી પડશે એકથી દોઢ મહિના જેટલા સમયની. ક્યારે થશે બદલી? આઈએએસ આઈપીએસ ની આતુરતાનો આવ્યો અંત. સરકાર કોની જોઈ રહી છે રાહ? ઘણા દિવસોથી રાજ્યના સિનિયર આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલીની જોવાઈ રહી છે રાહ. બંને સિનિયર કેડરમાં બદલી થવાની છે તે વાત એકદમ પાક્કી છે, પણ કોઈ કારણસર બદલીના મુદ્દામાં મુદત પર મુદત પડી રહી છે. સ્થિતિ એવી ઊભી થઈ છે કે બંને કેડરના અધિકારીઓ હવે બદલીની જાહેરાતની રાહ જોઈ જોઈને થાક્યા છે. પણ ઝી 24 કલાક પાસે એવી સચોટ માહિતી છે કે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓએ હજુ એક, બે કે ચાર નહીં પણ છ છ સપ્તાહની જોવી પડશે રાહ. જી હા, છ સપ્તાહ સુધી બદલી માટે જોવી પડી શકે છે રાહ. આમ તો સિનિયર આઈએએસ અને આઈપીએસની બદલી ગત સપ્તાહમાં થવાની હતી. પછી એવા સમાચાર આવ્યા કે એપ્રિલના અંતિમ સપ્તાહમાં બદલીનો લીથો નીકળશે, પણ એપ્રિલનું અંતિમ સપ્તાહ પૂર્ણ થવાના આરે છે, છતાં બદલીના કોઈ અણસાર નથી. બદલીની રાહ જોઈ રહેલા અધિકારીઓ તો હવે અંદરખાની એવી ચર્ચા પણ કરતા થયા છે કે બદલી થવી હોય તો થાય અને ન થવી હોય તો ન થાય. મતલબ કે અધિકારીઓ પણ બદલીની જાહેરાતની રાહ જોઈને કંટાળ્યા છે, પણ તેમની આતુરતાનો અંત જલ્દી નહીં આવે, કેમ કે બંને કેડરના વરિષ્ઠ અધિકારીઓની બદલીની ઘોષણા થવામાં હજુ એકથી દોઢ માસનો લાગશે સમય. શું 30-45 દિવસમાં થશે બદલી? શું અધિકારીઓની આતુરતાનો આવશે અંત, કે પછી હજુ જોવી પડશે રાહ? હાલમાં જ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત થઈ અને મુખ્યમંત્રી તરીકે રૂપાણીની બીજી ટર્મનો થયો પ્રારંભ. જ્યારથી નવી સરકારે કામગીરીનો પ્રારંભ કર્યો છે ત્યારથી મોટા પાયે બદલી માત્ર આઈએએસમાં જ થઈ છે. ખાસ કરીને કલેક્ટર અને ડીડીઓમાં મોટા પાયે નીકળી હતી બદલી. આ બદલી બાદ મનાતું હતું કે હવે થશે આઈપીએસની બદલી, પણ આઈપીએસની બદલી ન થઈ.
આ ઉપરાંત સિનિયર આઈએએસ ની બદલી પણ કોઈ કારણસર અટકી ગઈ. આમ તો સિનિયર આઈએએસ અને આઈપીએસ ની બદલી વારાફરતી થવાની હતી, પણ બંને કેડરના અધિકારીઓની બદલીમાં પડતી ગઈ મુદત. 28 એપ્રિલ સુધી બંને અધિકારીઓમાં બદલીની સંભાવના હતી, પણ 28 તારીખ જતી રહી અને હવે સંભાવના છે કે મે મહિનાના અંત અથવા 15 જૂનની આસપાસ બંને કેડરના અધિકારીઓની બદલીની જાહેરાત થશે. તૈયાર છે બંને કેડરના લીથા, તો પછી કેમ નથી થતી બદલી? જી 24 કલાકને માહિતી મળી છે કે સિનિયર આઈએએસ અને આઈપીએસની બદલીની યાદી તૈયાર છે. કોની બદલી કરવાની છે અને કઈ જગ્યા પર કરવાની છે તે પણ નક્કી થઈ ચૂક્યું છે. અધિકારીઓ સુધી પણ આ વાત પહોંચી ચૂકી છે. બધું તૈયાર હોવા છતાં બદલી ન થવાના કારણે અધિકારીઓમાં ચર્ચા છે કે સોગઠા ગોઠવાઈ ચૂક્યા હોવા છતાં સરકાર કોના ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહી છે. અત્યારે શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે. મોટાભાગના અધિકારીઓના બાળકો પણ વેકેશનની મજા માણી રહ્યા છે. અધિકારીઓ ગણતરી કરી રહ્યા છે કે વેકેશન પૂર્ણ થવા સુધીમાં જો બદલી થઈ જાય તો નવી જગ્યા પર નવેસરથી શરૂઆત કરી શકાય અને તેમના બાળકોને પણ શાળાને લગતી સમસ્યાનો સામનો ન કરવો પડે. જોકે ધાર્યું ધણીનું થાય તેમ આ મામલામાં પણ નિર્ણય તો સરકારના હાથમાં છે. બંને કેડરના અધિકારીઓએ હવે થોભો અને રાહ જોવાની નીતિ અપનાવ્યા સિવાય કોઈ છૂટકો નથી. બ્યુરો રિપોર્ટ, ઝી 24 કલાક. આઈએએસ અધિકારીઓમાં ટૂંક સમયમાં થવાના છે ધરખમ ફેરફાર. સચિવાલયમાં 3-4 મહત્વની પોસ્ટ છે ખાલી. આ 3 પોસ્ટ પૈકી સૌની નજર છે ઇન્ડસ્ટ્રીઝ વિભાગ પર. રાજ્ય સરકારના આ મહત્વના વિભાગ પર કોનો થશે કબજો? જોઈએ આ અમારા ખાસ રિપોર્ટમાં. કોણ બનશે ઇન્ડસ્ટ્રીઝ વિભાગના પીએસ? કોને મળશે મોટી જવાબદારી? સરકાર ક્યારે લેશે નિર્ણય? ગુજરાતના વહીવટી તંત્રમાં ટૂંક સમયમાં આવી શકે છે ધરખમ ફેરફારો. સૌની નજર છે માત્ર એક વિભાગ પર. આ વિભાગ છે ઇન્ડસ્ટ્રીઝ વિભાગ. ઇન્ડસ્ટ્રીઝ વિભાગનો હવાલો કોને સોંપાશે તે જાણવા ઉત્સુક છે વહીવટીતંત્ર. છેલ્લે ઇન્ડસ્ટ્રીઝ વિભાગના સેક્રેટરી પદે બિરાજમાન હતા મનોજ દાસ. થોડા સમય પહેલા જ મનોજ દાસને સીએમઓમાં અન્ય જવાબદારી સોંપાતા ઇન્ડસ્ટ્રીઝ વિભાગમાં ખાલી પડી છે પીએસની પોસ્ટ. રાજ્ય સરકાર ગણતરીના દિવસોમાં કરવાની છે સિનિયર આઈએએસની બદલીની કાર્યવાહી. શક્યતા એવી છે કે રાજ્ય સરકાર તરફથી બદલીની કાર્યવાહીને લીલી ઝંડી અપાશે અને જાહેરાત થશે ત્યારે ઇન્ડસ્ટ્રીઝ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીની પોસ્ટ પણ ભરાઈ જશે. શું સુનાઈના તોમરને મળશે હવાલો? શું સુનાઈના તોમરને મળશે ઇન્ડસ્ટ્રીઝ વિભાગનું સુકાન? લાંબા સમયથી સિનિયર આઈએએસ અધિકારીઓની બદલીની અટકળો વહેતી થઈ છે. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ વિભાગના મહત્વના હોદ્દા પર કોણ આવશે તેને લઈને અધિકારીઓમાં અનેક તર્ક વિતર્ક છે. જી 24 કલાક પાસે એવી માહિતી છે કે સિનિયર મહિલા આઈએએસ અધિકારી સુનાઈના તોમરને સોંપાઈ શકે છે ઇન્ડસ્ટ્રીઝ વિભાગનો હવાલો. સુનાઈના તોમર અત્યારે શિક્ષણ વિભાગમાં ખૂબ સારી કામગીરી બજાવી રહ્યા છે. તેમની કામગીરીથી રાજ્ય સરકાર પણ ખુશ છે. કદાચ એટલે જ રાજ્ય સરકાર ઇન્ડસ્ટ્રીઝ જેવા મહત્વના વિભાગની જવાબદારી માટે સુનાઈના તોમર પર પસંદગીનો કળશ ઢોળશે. મતલબ કે સિનિયર આઈએએસમાં હવે પછી જે ફેરફારો થશે તેમાં ઇન્ડસ્ટ્રીઝ વિભાગનો હવાલો સુનાઈના તોમરને સોંપાવાનું લગભગ નક્કી છે. જો આવું થશે તો લાંબા સમય બાદ કોઈ મહિલા અધિકારીને ઇન્ડસ્ટ્રીઝ વિભાગનું સુકાન સંભાળવા મળશે. બ્યુરો રિપોર્ટ, ઝી 24 કલાક. ઇનસાઇડ ઓફિશિયલમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપણે જ્યારે ચર્ચા કરીશું ત્યારે વાત કરીશું
ઇલેક્શન કમિશનમાં કોની થઈ શકે છે એન્ટ્રી? આપ જોતા રહો ઇનસાઇડ ઓફિશિયલ. વેલકમ બેક. ઇનસાઇડ ઓફિશિયલમાં વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે આપણે ચર્ચા કરીશું કેન્દ્રના ઇલેક્શન કમિશનની ગુજરાત ઓફિસમાં રહેલી એક મહત્વની ખાલી પોસ્ટ વિશે. છેલ્લા બે મહિનાથી ઇલેક્શન કમિશનમાં મહત્વની પોસ્ટ છે ખાલી. આ પોસ્ટ એટલે અશોક માણેકની એડિશનલ ઇલેક્શન કમિશનરની પોસ્ટ. બે મહિના પહેલાં અશોક માણેકે ઇલેક્શન કમિશનને કર્યું ટાટા બાય બાય. ત્યારબાદ રાજ્ય સરકારને કોઈ યોગ્ય અધિકારીની નથી મળતી ભાળ. હવે સચિવાલયમાં ચર્ચા એવી છે કે અશોક માણેકના કોણ બનશે અનુગામી. ૨૦૧૯માં છે લોકસભા ચૂંટણી, મોદી માટે અગ્નિ પરીક્ષા સમાન છે આ ચૂંટણી. સાથે જ ચૂંટણી પંચ પર પણ લોકસભા ચૂંટણી નિર્વિઘ્ને કરાવવાનું દબાણ રહેશે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન ગુજરાતમાં લોકસભા ચૂંટણી વ્યવસ્થિત રીતે થાય તેના માટે ચૂંટણી પંચ અત્યારથી જ વિશેષ તૈયારીમાં લાગી ગયું છે. નથી વાર હવે લોકસભા ચૂંટણીને. કેન્દ્રીય ચૂંટણી પંચ લાગી ગયું છે તૈયારીમાં. ગુજરાતમાં ચૂંટણીની કામગીરી રહેશે ભારે. ગુજરાતમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી કરાવવાની જવાબદારી કેન્દ્રીય ચૂંટણી પંચની છે. થોડા સમય પહેલા જ ગુજરાત સ્થિત કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી વિદ્યુત સ્વૈન ગયા છે ડેપ્યુટેશન પર. સરકારે તેમની જગ્યા પર ડોક્ટર મુરલી કૃષ્ણાની કરી છે નિમણૂક. જોકે ગુજરાતના કેન્દ્રીય ચૂંટણી પંચમાં મહત્વની પોસ્ટ ગણાતી એડિશનલ ઇલેક્શન કમિશનની પોસ્ટ અત્યારે ખાલી છે. ખાલી છે એડિશનલ ઇલેક્શન કમિશનની પોસ્ટ. નથી રિન્યુ થયો અશોક માણેકનો કોન્ટ્રાક્ટ. હવે કોણ બનશે એડિશનલ ઇલેક્શન કમિશનર? છેલ્લા 10-12 વર્ષથી આ પોસ્ટ પર હતા અશોક માણેક જેવા અનુભવી અધિકારી. આમ તો તેઓ 4-5 વર્ષ પહેલા જ વયમર્યાદાના કારણે આ પદ પરથી નિવૃત્ત થયા હતા. પણ તેમના જેવા અનુભવી અને કાબેલ અધિકારીની જગ્યા પર અન્ય અધિકારી ન મળતા સરકારે જે તે સમયે તેમને કોન્ટ્રાક્ટ પર ફરીથી સોંપ્યું હતું કેન્દ્રીય ચૂંટણી પંચના અધિક ચૂંટણી કમિશનરનું પદ. જોકે 2 મહિના પહેલા જ તેમણે અંગત કારણોસર સરકાર સાથે આ પોસ્ટ માટેનો કોન્ટ્રાક્ટ રિન્યુ ન થવા દીધો અને ચૂંટણી પંચને કહી દીધું ટાટા બાય બાય, જેના કારણે સરકાર માટે જેવી સ્થિતિ તેમની નિવૃત્તિ વખતે થઈ હતી તેવી જ સ્થિતિ અત્યારે થઈ. અશોક માણેકની અલવિદાના 2 મહિના છતાં આ પોસ્ટ ખાલી છે. તમામ વિભાગોમાં સરકારે એવા અધિકારીની શોધ કરી કે જે કેન્દ્રીય ચૂંટણી પંચમાં અશોક માણેકની જગ્યા લઈ શકે, પણ અફસોસ કે તેમને એવો કોઈ અધિકારી ન મળ્યો. પરિણામે સરકાર વિમાસણમાં છે. Z24 કલાક પાસે એવી સચોટ માહિતી છે કે ફરીથી આ પોસ્ટ માટે અશોક માણેકને સરકાર કોન્ટ્રાક્ટ પર જવાબદારી સોંપી શકે છે. જો આવું થયું તો ગુજરાતના કેન્દ્રીય ચૂંટણી પંચને ફરીથી અશોક માણેક જેવા સક્ષમ અધિકારીના અનુભવનો લાભ મળશે. સાથે જ મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર મુરલી કૃષ્ણાને પણ લોકસભા ચૂંટણીની મોટી જવાબદારી નિભાવવામાં રાહત મળશે. બ્યુરો રિપોર્ટ, Z24 કલાક. દેશના પાટનગર દિલ્હીમાં છેલ્લા લાંબા સમયથી ગુજરાતી અધિકારીઓનો થઈ રહ્યો છે દબદબો. હવે વધુ એક આનંદદાયક સમાચાર આવી શકે તેમ છે. આ સમાચાર એટલે દેશના પેટ્રોલિયમ સેક્રેટરીની પોસ્ટ ઉપર બિરાજમાન થઈ શકે છે ગુજરાત કેડરના IAS ઓફિસર. ટૂંક સમયમાં વય મર્યાદાના કારણે
હાલના પેટ્રોલિયમ સેક્રેટરી થઈ રહ્યા છે નિવૃત્ત, અને બની શકે કે આ પોસ્ટ ઉપર નિમણૂક થઈ શકે છે ગુજરાત કેડરના આઈએએસ અધિકારીની. દિલ્હીમાં છે ગુજરાતના અધિકારીઓનો દબદબો, છે મોટી મોટી પોસ્ટ પર ગુજરાત કેડરના અધિકારી. વધુ એક ગુજરાતી અધિકારીને મળશે મોટી જવાબદારી. કેન્દ્ર સરકાર અંતર્ગત આવતા વિભાગોની ટોપ પોસ્ટ પર વધુ એક ગુજરાતી અધિકારીને મળી શકે છે સ્થાન. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી ગુજરાતી અને ગુજરાત કેડરના અધિકારીઓ કેન્દ્રમાં મોટી મોટી પોસ્ટ પર બિરાજમાન થયા છે. દિલ્હીમાં હસમુખ અઢિયાથી લઈ ઘણા આઈએએસ આઈપીએસ અધિકારીઓ મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે, ત્યારે આ યાદીમાં ઉમેરાવા જઈ રહ્યું છે વધુ એક ગુજરાતી અધિકારીનું નામ. અધિકારી માટે ખુલી રહ્યા છે મોટી પોસ્ટના દ્વાર. અધિકારીનું નામ છે અતનુ ચક્રવર્તી. અતનુ ચક્રવર્તીનું નામ છે મોકરે. મળી શકે છે મોટી પોસ્ટ, વધશે ગુજરાતનું ગૌરવ. આઈએએસ અધિકારી છે અતનુ ચક્રવર્તી. ખાસ વાત તો એ છે કે અતનુ ચક્રવર્તી અત્યારે દિલ્હીમાં જ હાઇડ્રોકાર્બન્સ વિભાગમાં ડીજી તરીકે ફરજ બજાવે છે. હાઇડ્રોકાર્બન્સ પેટ્રોલિયમ વિભાગની અંતર્ગત આવે છે. અત્યારે દેશના પેટ્રોલિયમ વિભાગના સેક્રેટરી છે કપિલ દેવ ત્રિપાઠી. અધિકારી 30 જૂનના રોજ વયમર્યાદાના કારણે થઈ રહ્યા છે નિવૃત્ત. કપિલ દેવ ત્રિપાઠી નિવૃત્ત થશે એટલે પેટ્રોલિયમ વિભાગના સેક્રેટરીનું પદ ખાલી પડશે. અત્યારે સ્થિતિ એવી છે કે પેટ્રોલિયમ વિભાગના સેક્રેટરી પદ માટે કપિલ દેવ ત્રિપાઠીના સ્થાને અતનુ ચક્રવર્તીનું નામ રેસમાં સૌથી આગળ છે. કપિલ દેવ ત્રિપાઠી જઈ રહ્યા છે ત્યારે તેમની જગ્યા માટે અતનુ ચક્રવર્તી પાસે સારા ચાન્સ છે. અતનુ ચક્રવર્તી 1985ની બેચના આઈએએસ અધિકારી છે. આમ તો તેઓ હરિયાણાના વતની છે, પણ ગુજરાત કેડરના અધિકારી હોવાના કારણે લાંબો સમય ગુજરાતમાં રહેવાથી બની ગયા છે ગુજરાતી. જો તેઓ પેટ્રોલિયમ વિભાગના સેક્રેટરી બની ગયા તો દિલ્હીમાં ગુજરાતી અધિકારીઓના દબદબામાં થશે વધારો. બ્યુરો રિપોર્ટ, ઝી 24 કલાક. ઇનસાઇડ ઓફિશિયલમાં સમય થયો છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ જ્યારે આપણે પરત ફરીશું ત્યારે ચર્ચા કરીશું સીબીઆઈમાં ગુજરાત કેડરના એક અધિકારીને મળી રહ્યું છે પ્રમોશન. આપ જોતા રહો ઇનસાઇડ ઓફિશિયલ. વેલકમ બેક. ઇનસાઇડ ઓફિશિયલમાં આપનું સ્વાગત છે. હવે આપણે ચર્ચા કરીશું દેશની સર્વોત્તમ ઇન્વેસ્ટિગેશન એજન્સી સીબીઆઈ વિશે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનમાં ટૂંક સમયમાં સ્પેશિયલ ડાયરેક્ટર બનશે ગુજરાત કેડરના એક આઈપીએસ અધિકારી. સીબીઆઈમાં હાલમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે રાકેશ અસ્થાના. પણ ગણતરીના દિવસોમાં જોઈન્ટ ડાયરેક્ટર અરુણ શર્મા પણ બની શકે છે સ્પેશિયલ ડાયરેક્ટર. સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર પદે એક ગુજરાતી કેડરના આઈપીએસ અધિકારી આવશે. આપણે જેની વાત કરી રહ્યા છીએ તે અધિકારી છે સીબીઆઈમાં જ, અને ટૂંક સમયમાં તેઓ જોઈન્ટ ડાયરેક્ટરમાંથી બનશે સ્પેશિયલ ડાયરેક્ટર. સીબીઆઈમાં ઉચ્ચ પદે વધુ એક ગુજરાતી કેડરના આઈપીએસ. ટૂંક સમયમાં જ તેમને મળશે સ્પેશિયલ ડાયરેક્ટર પદ.
આપણે વાત કરી રહ્યા છીએ સીબીઆઈમાં હાલમાં જોઈન્ટ ડાયરેક્ટર પોલીસની પોસ્ટ પર ફરજ બજાવતા ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી અરુણ શર્માની. અરુણ શર્માને બનાવાશે સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર. હાલ તેઓ જોઈન્ટ ડાયરેક્ટર પોલીસીની પોસ્ટ પર. બહુ જ જલ્દી અરુણ શર્મા સીબીઆઈમાં બની રહ્યા છે સ્પેશિયલ ડાયરેક્ટર. સીબીઆઈમાં જ્યારે અરુણ શર્મા સ્પેશિયલ ડાયરેક્ટર બનશે ત્યારે સ્પેશિયલ ડાયરેક્ટરની પોસ્ટ પર ફરજ બજાવનારા ગુજરાત કેડરના અધિકારીનો આંકડો 2 પર પહોંચશે. આ ઘટના પણ પોલીસ તંત્રને સીબીઆઈના ઇતિહાસમાં તવારીખી ઘટના સમાન સાબિત થશે. હાલમાં નંબર 2 સ્થાન પર સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે સેવા આપી રહેલા રાકેશ અસ્થાના પણ ગુજરાત કેડરના છે. અરુણ શર્મા છેલ્લા લાંબા સમયથી જોઈન્ટ ડાયરેક્ટર પોલીસી તરીકે ફરજ બજાવી રહ્યા છે. 1987ની બેચના આઈપીએસ અધિકારી અરુણ શર્મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ વિશ્વાસુ હોવાના કારણે તેમને જોઈન્ટ ડાયરેક્ટર પોલીસી જેવી હાઈ પ્રોફાઇલ પોસ્ટ પર મૂકવામાં આવ્યા છે. અમે તમને એ પણ જણાવી દઈએ કે જોઈન્ટ ડાયરેક્ટર પોલીસીની પોસ્ટનું ખૂબ જ મહત્વ સીબીઆઈમાં રહ્યું છે. પીએમઓમાંથી સીબીઆઈને આપવામાં આવતા કેસોનું સુપરવિઝનથી લઈને તપાસની કાર્યવાહી પર વોચ રાખનાર અધિકારી એટલે જોઈન્ટ ડાયરેક્ટર પોલીસી. અધિકારીને સીબીઆઈમાં પણ બેસવાનું હોય છે અને પીએમઓમાં પણ તેમની કચેરી આવેલી છે. અરુણ શર્મા દિલ્હીમાં આઈજી રેન્કમાં હતા, પરંતુ તાજેતરમાં જ તેમને એડિશનલ ડીજીમાં ઇનપેનલ્ડ કરવામાં આવ્યા અને આ સાથે જ તેમનો સ્પેશિયલ ડાયરેક્ટર બનવાનો માર્ગ મોકળો બની ગયો છે. ગુરુવારે જ દેશના અનેક અધિકારીઓને ઇનપેનલ્ડ કર્યાની યાદીમાં ગુજરાત કેડરના અરુણ શર્માનો પણ થયો છે સમાવેશ. હવે એવું લાગી રહ્યું છે કે બહુ જલ્દી કેન્દ્ર સરકાર અરુણ શર્માને સીબીઆઈમાં સ્પેશિયલ ડાયરેક્ટરનું પ્રમોશન આપી દેશે. અરુણ શર્મા સ્પેશિયલ ડાયરેક્ટર બનશે એટલે આખું સીબીઆઈ જ ગુજરાત કેડરના અધિકારીઓના હાથમાં આવી જશે તેવું કહેવામાં પણ અતિશયોક્તિ નહીં લાગે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. ગુજરાતના મીડિયા જગતમાં હાલમાં જમીન વિકાસ નિગમના લાંચકાંડનો મુદ્દો છવાયેલો છે. જમીન વિકાસ નિગમના 5 અધિકારીઓ આવી ગયા એસીબીના સગંજામાં. સચિવાલયથી લઈને જિલ્લા કક્ષા સુધી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં એક જ ચર્ચા છે કે માત્ર નાના અધિકારીઓ સામે જ પગલાં લેવાશે. એસીબીએ 3-4 જેટલા સનદી અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકારને મોકલી છે દરખાસ્ત, પરંતુ કોઈ પણ કારણોસર રાજ્ય સરકાર તરફથી નથી મળી રહી લીલી ઝંડી. ગુજરાતમાં હડકંપ મચ્યો જ્યારે એસીબીએ જમીન વિકાસ નિગમમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો. મોટા અધિકારીઓને એસીબીએ ઝડપી લીધા. એસીબીના ઓપરેશનને આવકાર મળ્યો, પણ મોટા સનદી અધિકારીઓ સામે શા માટે નથી થતી કાર્યવાહી એવો સવાલ સચિવાલયમાં પૂછાઈ રહ્યો છે. એસીબીએ જમીન વિકાસ નિગમમાં દરોડા પાડીને 5 અધિકારીઓ સામે કેસ દાખલ કર્યો. રાજ્ય સરકારે જાહેર કર્યું કે આ અધિકારીઓ સામે કેસ દાખલ કરવાની પરવાનગી રાજ્ય સરકારે આપી હતી. સરકારે એસીબીની પીઠ પણ થપથપાવી, પણ એસીબીએ 3-4 જેટલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા મંજૂરી માંગી છે. તે મંજૂરી શા માટે નથી આપવામાં આવતી અને કયા કારણોસર થઈ રહ્યું છે વિવાદ. જમીન વિકાસ નિગમમાં કાર્યવાહી કરવાની સાથે અન્ય 3-4 સનદી અધિકારીઓ સામે કાર્યવાહી કરવા એસીબીએ પરવાનગી માંગી છે. જમીન વિકાસ નિગમમાં તો કેસ થઈ ગયો. 5 અધિકારીઓ પૈકી 2 અધિકારીઓ પકડાઈ ગયા અને 3 હજુ ફરાર છે, પણ બાકીના 3-4 અધિકારીઓ સામે ક્યારે સરકારનું ગ્રીન સિગ્નલ મળશે તે કોઈને ખબર નથી.
સરકારના ગ્રીન સિગ્નલની રાહમાં ઈસીબી. એકને ગોળ અને એકને ખોળ એવું તો નથી કરી રહીને સરકાર આવા સવાલોના ઘેરામાં સરકાર આવી ગઈ છે. એસીબીએ તો એક શહેરના મ્યુનિસિપલ કમિશનર સામે કાર્યવાહી કરવાની પરવાનગી માગી હોવાની ચર્ચા છે. તે કમિશનર કોણ છે તે અંગે કોઈ ફોડ પાડતું નથી, સત્તાવાર માહિતી મળતી નથી. પરંતુ ત્રણ મોટા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા એસીબીએ મંજૂરી માગી છે, પણ હજી સુધી રાજ્ય સરકાર દ્વારા આ મંજૂરી આપવામાં આવી નથી. જોકે રાજ્ય સરકાર દાવો કરે છે કે કોઈને છોડવામાં નહીં આવે, તો હાલ લાગી રહ્યું છે કે આજે નહીં પણ કાલે, કાલે નહીં તો પરમ દિવસે મંજૂરી તો આપી જ દેશે. પણ હાલ એ ચોક્કસ છે કે મંજૂરી નથી અપાઈ, જેની ચર્ચા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં વ્યાપક છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. ઇનસાઇડ ઓફિશિયલમાં આજે આપણે ચર્ચા કરી અલગ અલગ છ ઇનસાઇડ સ્ટોરી વિશે. આપને અમારો આ કાર્યક્રમ કેવો લાગ્યો આપ આપનો પ્રતિભાવ અમને મોકલી શકો છો. આવતા સપ્તાહમાં વધુ કેટલાક રોચક પ્રસંગોની કરીશું ચર્ચા. વધુ સમાચાર માટે જોતા રહો ઝી 24 કલાક.